नमस्कार। स्पर्धात्मक परीक्षा तथा इनोवेशन ना नवा वीडियो मेळवा माटे आप हरीश गेलोट यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन दबावो जेथी करीने अमारा वीडियो नी माहिती आप सुधी पहुंचाड़ी शकीए। विद्यार्थी मित्रों, स्पर्धात्मक परीक्षा नी अंदर आप सौनु हार्दिक स्वागत छे। केटलाक गणित ना प्रश्नों विषे चर्चा करिए, गणित ने ऊंडाणपूर्वक समझिए। અને આપણે એવું માની લીધું છે કે ગણિત ખરેખર અઘરો વિષય છે, પણ ના, ગણિતના કોઈ પણ દાખલો હોય એને બરોબર સમજો, એની અંદર જે રકમ આપેલી છે એને એકથી બે વખત વાંચો તો આપણે જવાબ સરળતાથી મેળવી શકીએ છીએ। તો ચાલો એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ। આ તમામ પ્રશ્નો કોયડા ટાઈપના છે, જેથી થોડોક આપણી જોડે વિચાર પણ માંગશે। તો સૌ પ્રથમ આપણે જોઈશું, રેણુ પાસે નીચે મુજબના ત્રણ સંખ્યાના પત્તા છે। કયા પત્તા છે? ત્રણ, એક સાત, પાંચનો અને આઠનો ત્રણ પત્તા છે। તમામ સંખ્યા પત્તાનો ઉપયોગ કરીને તે ત્રણ આંકડાની મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય? આ ત્રણ પત્તાનો ઉપયોગ કરીને આપણે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે। જ્યારે મોટામાં મોટી સંખ્યા બનાવતા હોઈએ ત્યારે આપણે એકમનો અંક સૌથી નાનામાં નાનો હોય તે લઈશું। તો એકમનો અંક સૌથી નાનો કયો આવશે? પાંચ। ત્યાર પછી એનાથી મોટી સંખ્યા આપણે દશકમાં લઈશું તો શું આવશે? સાત। અને એનાથી મોટી સંખ્યા આપણે સોમાં લઈશું। એનો મતલબ કે જે અંક મોટો હોય એને આગળ મૂકો, એના પછી નાનો જે અંક હોય દ્વિતીય ક્રમે મૂકો, એના પછી એનાથી નાનો અંક હોય એ ત્રીજા ક્રમે મૂકો। આ રીતે આપણને સૌથી મોટામાં મોટી સંખ્યા મળે છે 875, માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે। પ્રશ્ન બે, આદિત્યે 56 લાડુ બનાવ્યા છે। કેટલા લાડુ બનાવ્યા છે આદિત્યે? 56 લાડુ। તેણે 8 થાળીમાં એક સરખી સંખ્યામાં લાડુ મૂક્યા। 8 જે થાળી છે એ 8 થાળીમાં સરખા એણે લાડુ મૂક્યા। નીચેનામાંથી કઈ રકમ દરેક થાળીમાંના લાડુની સંખ્યા દર્શાવે? તો શું કરીશું તો આપણને એ સરખી થાળીમાં મૂકેલા લાડુની ખબર પડશે। તો આપણે લાડુના આદિત્યે શું કર્યા છે? 8 થાળીમાં 56 લાડુના ભાગ પાડી દીધા હશે ને? શું કર્યું હશે? ભાગ પાડ્યા હશે, કારણ કે પહેલી થાળી મૂકી હશે, બીજી માંથી હશે, કુલ લાડુને એને ભાગ કરી નાખ્યા। એનો મતલબ એવો થશે કે 56 ભાગ્યા 8 થાળીની અંદર લાડુ વેચી નાખ્યા, માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે। 56 ભાગ્યા 8 એ લાડુની સંખ્યા દર્શાવે છે। આપણી જોડે એને જવાબ નથી માંગ્યો, આપણી જોડે એ માંગ્યું છે કે ગુણાકાર થાય, સરવાળો થાય કે ભાગાકાર થાય, તો એની અંદર શું થશે? ભાગાકાર થશે। પ્રશ્ન 3, નીચેનામાંથી સામા સંખ્યાઓ ચડતા ક્રમમાં લખાયેલી છે? તો આપણે જોઈ લઈએ સૌ પ્રથમ કે ચડતા ક્રમમાં કઈ છે, 295, ત્યાર પછી 257 અને 290। તો આપ જોઈ શકશો આ ચડતા ક્રમમાં નથી, કારણ કે 95 કરતા 97 મોટા છે, પણ 97 કરતા 90 કેવા છે? ફરીથી નાના છે, માટે વિકલ્પ એ નહીં આવે। ત્યાર પછી જોઈએ બીજા વિકલ્પની અંદર 351, એના પછી તરત 350, 356, આ વિકલ્પમાં નહીં આવે, કારણ કે મોટી સંખ્યા, એના પછી તરત કઈ સંખ્યા આવે છે? નાની સંખ્યા। ચડતા ક્રમની અંદર કેવું હોવું જોઈએ? તો સૌપ્રથમ નાની સંખ્યા, એના પછી મોટી સંખ્યા, એના પછી મોટી સંખ્યા। એનો મતલબ કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું છે। વિકલ્પ સી 265, 65 થી 267 એ મોટી સંખ્યા, એનાથી 279 તે મોટી સંખ્યા, માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે। પ્રશ્ન 4, મેરીએ 36 રૂપિયાની પેન્સિલ બોક્સ ખરીદી, કેટલા રૂપિયાનું? 36 રૂપિયા। તેણે દુકાનદારને 50 રૂપિયાની નોટ આપી તો તેને કેટલા રૂપિયા પાછા મળશે? 36 રૂપિયાની એને પેન્સિલ ખરીદી છે, દુકાનદારને એને 50 રૂપિયા આપ્યા છે, એનો મતલબ એવો થશે કે દુકાનદાર 50 રૂપિયામાંથી 36 રૂપિયા લઈ લેશે, તો મેરીને કેટલા રૂપિયા એ પરત આપશે? તો શું કરીશું આપણે? ન ખબર પડે તો આપણે બાદબાકી કરી જોઈએ। 50 - 36, અહીંયા આવશે 10, ને અહીંયા 4 વધશે, 10 માં 6 જશે તો 4, ને 4 માંથી 3 જશે તો 1। એનો મતલબ કે 14 રૂપિયા મેરીને દુકાનદાર શું કરશે? પાછા આપશે, માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે। પ્રશ્ન 5 ની અંદર જોઈએ, માહી પાસે 42 ચોપડીઓ છે, હું એક ખાનામાં 7 ચોપડીઓ રાખી શકું છું, તો મારે કેટલા ખાનાની જરૂર પડશે? એક ખાનામાં 7 ચોપડી આવે તો 42 ચોપડીઓ કેટલા ખાનામાં આવશે? તો આપણે શું કરીશું? 42 ભાગ્યા 7, 7 6 42, એનો મતલબ કે કુલ 6 ખાનાની આપણને જરૂર પડશે, માટે વિકલ્પ સી આપો, સોરી બી જવાબ આવશે। ચલો પ્રશ્ન 6, 1 ડઝન = 12 માંગો, 1 ડઝન ની અંદર હંમેશા 12 માંગો, તો 6 ડઝન સફરજન એટલે કેટલા થાય?
आप जो सकिए कि एक डजन बराबर 12 नग, तो 6 डजन हो तो कितना था, तो गुणाकार 6 12 6 कितना થશે 72, એનો મતલબ કે 72 સફરજન થશે, માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે। ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે, બિલકુલ અઘરા નથી, ખાલી તમારે અમારી સાથે જોડાયેલા રહેવાનું છે। પ્રશ્ન 7 ની અંદર જોઈએ, જો તમારી એક આંગળીની લંબાઈ એક નાની પેન્સિલ બરાબર છે, આંગળીની લંબાઈ આટલી આંગળી છે એ પેન્સિલ બરાબર છે, એનો મતલબ કે આંગળી જેટલી પેન્સિલ હશે, તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી થાય, તો એ પેન્સિલ વડે ગણિતનું પુસ્તક માપવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આનો પરફેક્ટ જવાબ ન હોય પણ આપણે અંદાજ લગાવવાનો છે કે ખરેખર કેટલું હોઈ શકે એમ, તો એક નાની પેન્સિલ જેટલું, એનો મતલબ કે આંગળી, આ આંગળી છે એના જેટલી પેન્સિલ પણ છે, તો આટલી એક પેન્સિલ જેટલી ચોપડી હોય ના હોય ક્યારે, તો સાત નાનકડી પેન્સિલ જેટલી હોય, હા એ હોઈ શકે, સાત પેન્સિલ જેટલું હોઈ શકે, 100 નાની પેન્સિલ ના, 100 આટલી આટલી 100 વખત માપીએ તો પુસ્તક બહુ લાંબુ થઈ જાય, માટે શું થશે, અંદાજિત સાત નાનકડી પેન્સિલ જેટલું એ પુસ્તક થશે। પરફેક્ટ જવાબ ને જે આપણે અંદાજ લગાવવાનો છે એની અંદર કે સાત નાનકડી પેન્સિલ જેટલું પુસ્તક હોઈ શકે, કાં તો એનાથી થોડુંક નાનું હશે કાં તો પેન્સિલો થોડી વધારે હશે। પ્રશ્ન 8 ની અંદર જોઈએ, એક શાળામાં છોકરાઓ 42 અને 24 છોકરીઓ છે, છોકરાઓ 42 છે અને 24 છોકરીઓ છે, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા, તો આ બંનેનો શું કરીશું, 42 વત્તા 24 નો સરવાળો કરીએ આપણે, તો 42 વત્તા 24, 4 ને 2 6, 4 ને 2 66, એનો મતલબ કે કુલ 66 વિદ્યાર્થીઓ થશે, માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે। પ્રશ્ન 9, એક ગુલાબના છોડમાં 10 ફૂલ છે, એક ગુલાબનો છોડ છે એની અંદર 10 ફૂલ છે, જો માળી 4 ફૂલ તોડે તો ગુલાબ પર કેટલા ફૂલ રહે, આપ જોઈ શકશો એક ગુલાબ ઉપર 10 ફૂલ છે, એની અંદરથી 4 ફૂલ મેં તોડી લીધો, અંદરથી લઈ લીધા, એનો મતલબ કે બાદબાકી થઈ, તો 10 માંથી 4 જાય તો કુલ કેટલા ફૂલ વધશે, 6 ફૂલ વધશે, માટે વિકલ્પ એ આપણો શું થશે, સાચો જવાબ આવશે 6। ત્યાર પછી આગળના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું। પ્રશ્ન 10, એક આંબાના ઝાડ પર 100 કેરી છે, એક આંબાનું વૃક્ષ છે એની ઉપર 100 કેરીઓ છે, 50 કેરી પડી જાય તો કેટલી કેરી બાકી રહે, તો આપ જોઈ શકીએ ઉપર 100 કેરી છે એની અંદરથી 50 કેરી નીચે પડી ગઈ, તો હવે આંબા ઉપર કેટલી કેરી રહી જશે, તો આપણે જોઈ શકીએ 100 માંથી 5 50 બાદ કરવાના, તો કેટલા વધશે, 50 વધશે, એનો મતલબ કે આંબાના ઝાડ ઉપર 50 કેરી વધશે, એનો મતલબ કે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે 50। પ્રશ્ન 11, 12 ચોકલેટ 3 બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે, કુલ ચોકલેટ કેટલી છે, 12 છે, બાળકો કેટલા છે, 3, એનો મતલબ કે 12 ચોકલેટ છે અને 3 બાળકોને દેવામાં આવે છે, તો ભાગાકાર થશે, તો 3 ચોક કેટલા થશે, 12, એનો મતલબ કે દરેક બાળકને 4 ચોકલેટ ભાગમાં આવશે, માટે વિકલ્પ એ સાચો જવાબ થશે। ત્યાર પછી આગળના પ્રશ્નની ચર્ચા કરીએ। પ્રશ્ન 12, 4 બાળક પાસે 5 લખોટીઓ છે, 4 બાળક છે, દરેક પાસે 5 લખોટીઓ છે, તો જો બધી લખોટીઓ ભેગી કરવામાં આવે તો કુલ કેટલી લખોટી થાય, બાળક કેટલા છે, 4, લખોટીઓ કેટલી છે, એક પાસે 5, તો 4 બાળકો જોડે કુલ કેટલી હશે, તો 5 લખોટી અને ગુણાકાર 4 બાળકો, એનો મતલબ કે 5 ચોક 20, કુલ 20 લખોટીઓ થશે બધાની ભેગી કરીશું, તો વિકલ્પ સી આપો સાચો જવાબ થશે। ત્યાર પછી સ્કૂલના બાગમાં ગુલાબ વત્તા જાસૂદ 8 છે, કેટલા છે, ગુલાબ વત્તા જાસૂદ, જાસૂદ બંને થઈને 8 છે, કેટલા છે, 8 છે, જો બે ફૂલ છોડ ગુલાબના હોય, ગુલાબના બે ફૂલ છોડ હોય, બંનેના ટોટલ 8 છે, ગુલાબ વત્તા જાસૂદ 8 છે, એની અંદરથી ગુલાબ 2 હોય તો જાસૂદના છોડ કેટલા હશે, તો વત્તા 6 જાસૂદ હશે, 6 વત્તા 2 બરાબર 8 થઈ ગયા, બે ફૂલ કુલ ફૂલ તમને આપી દીધા છે 8, ગુલાબ વત્તા જાસૂદ બંને થઈને 8 ફૂલ છે, એની અંદરથી એને કહી દીધું ગુલાબના બે ફૂલ છે તો જાસૂદના કેટલા છે, 6, 6 વત્તા 2 બરાબર 8 થશે, માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ। પ્રશ્ન નંબર 14, ટોપલીમાં 5 ટામેટા અને 2 કાંદા છે, ટામેટા કેટલા છે, ટામેટા 5, ચલો કાંદા, કાંદા કેટલા છે, 2, કાંદા એટલે ડુંગળી, કાંદા એટલે ડુંગળી 2 છે, હોય જો તેમાંથી 4 ટામેટા અને 1 કાંદો કાપી નાખીએ, આ 5 છે એમાંથી 4 કાંદા મેં કાપી લીધા, શાક બનાવી દીધું, તો 5 માં 4 કાંદાનું શાક બનાવી દીધું, પાછળ કેટલા ટામેટા વધશે, 1,
चार टमेटा ने एक कांदो कापी ने शाक बनावा मावे तो टोपली में कितना टमेटा आने कांदा न होए कितना न होए ये जुवानों से आपने चलो यानी अंदर थी फरी थी बे होए यानी अंदर थी एक कांदो में कापी ना के तो कितना बच्चे पासल एक यानी प्रश्न सु पूछो से आपने कि कितना कांदा पासल बढ़े ये वो ना थी पूछो कितना कांदा न होए टोपली में कितना न होए तो टमेटा चार न होए कारण के कापी लीधा छे અને કાંદો એક ન હોય કારણ કે એનું પણ કાપીને આપણે શું બનાવી દીધું શાક ચાર ટામેટા અને એક કાંદાનું શાક આપણે બનાવી દીધું તો કેટલા ન હોય તો ચાર અને એક ન હોય એનો મતલબ કે ચાર ટામેટા અને એક કાંદો ન હોય વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે આપણને એવો જવાબ નથી પૂછો કે પાછળ કેટલા વધે છે પણ કેટલા ન હોય એની વાત કરી છે પ્રશ્ન 15 બે પંખા ત્રણ ત્રણ પાંખિયાવાળા છે કેટલા પંખા છે બે એને કુલ બે પંખાને કેટલા પાંખિયા છે ત્રણ પાંખિયા છે અને બે પંખાને ચાર પાંખિયા બીજા બે પંખા એવા છે કે એને ચાર પાંખિયા છે કેટલા છે ચાર પાંખિયા તો કુલ પાંખિયા નીચેના કયા જવાબ સાથે સાચા છે તો આના કુલ કેટલા પાંખિયા થશે તો આપ જોઈ શકશો કે એક પંખાને ત્રણ પાંખિયા તો બે પંખાને કુલ કેટલા થશે 6 ત્યાર પછી અહીંયા શું થશે એક પંખાને ચાર પાંખિયા હોય તો બે પંખાને કેટલા થશે તો 6 + 8 કયા જવાબ સાથે મેચ થશે તો 6 + 8 એનો મતલબ કે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચલો 16મો પ્રશ્ન જોઈએ એક ટોપલીમાં 10 કેરી સમાય તો આવી પાંચ ટોપલીમાં કુલ કેટલી કેરી સમાય તો આપણે જોઈએ કે એક ટોપલીમાં 10 કેરી તો પાંચ ટોપલીમાં કેટલી તો 10 × 50 કેરી સમાય પાંચ ટોપલીની અંદર માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે પ્રશ્ન 17 99 એના પછી 100 એના પછી 101 ઉપરની ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવી શકે તો આપ જોઈ શકે કે ક્રમબદ્ધ સંખ્યાઓ છે તો તરત પહેલાની સોરી તરત પછીની સંખ્યા છે તો 99 ની પહેલા શું આવશે તો 98 શું આવશે 98 તો અહીંયા 98 આપણે મૂકીશું તો 98 પછી તરત 99 100 અને 101 માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે 98 તો વિદ્યાર્થી મિત્રો આપ ગણિતની અંદર ખૂબ જ મજા આવી હશે ફરીથી મળીશું આપણે આવા જ રસપ્રદ વિડિયો સાથે નમસ્કાર